Ồ, bà ờ, đã gọi hai lão thật. सच्चिदानंद दादा भगवान विना कुछ गमे नहीं। इतने दादा भगवान व्यक्ति स्वरूप नथी, विज्ञान स्वरूप छे अने ये मारू स्वरूप छे के हूँ छू। हूँ आपने बोलिए छू दादा भगवान जेवो शुद्धात्मा छू। हूँ श्री सिमंदर स्वामी भगवान जेवो शुद्धात्मा छू। आपणे ये वात समझवानी छे કે જેમ સિમંદર સ્વામીને જોયા નથી છતાં સિમંદર સ્વામી ભગવાન માટે ભાવ થાય છે, દાદા ભગવાનને જેમણે જોયા નથી વખતે એમ કે અમને ભાવ કેવી રીતે થાય, જેવી રીતે સિમંદર સ્વામી ભગવાન માટે આખો આપણો ભાવ પ્રસ્થાપિત થાય છે એવી રીતે દાદા ભગવાન માટે પણ એવું જ રાખવાનું છે. તો એનું પરિણામ શું આવે? તો કે જો દાદા ભગવાન હજી જગતમાં છે અને ભાવિ તીર્થંકર છે. પ્રથમ તીર્થંકર છે આવતી અર્ધકાલ ચક્રના ઉત્સર્પિણી કાળના. એટલે જ્યાં જ્યાં દાદા આવે છે ત્યાં ત્યાં આપણે એ વિજ્ઞાન સ્વરૂપ નિશ્ચયથી વિજ્ઞાન સ્વરૂપ લક્ષમાં રાખે અને વ્યવહારથી એમનો વ્યવહાર આદર્શ અણિશુદ્ધ વ્યવહાર એટલે એનો જ પક્ષ આપણે ખેંચીએ, વિજ્ઞાનનો પક્ષ ખેંચીએ નિશ્ચયથી અને વ્યવહારથી અને આદર્શ વ્યવહારનો આપણે તપાસ કરીએ તો આપણો વ્યવહાર હજાર નામધારીનો વ્યવહાર લાગેલા નામધારીનો વ્યવહાર એ કેવો છે? તો કે નવ કલમો પ્રમાણે નથી, બધાને અનુભવ છે. પછી
પ્રાર્થના વચન કાળથી બધાને કોઈ ને કોઈ રીતે દુઃખ થયા કરે છે. પછી આ જગતની વિનાશી વસ્તુ ખપે છે. પછી જે મન વચન કાયા ગુપ્ત રહેવા જોઈએ તે બધાને આપણી વાત ખબર પડી જાય, કારણ કે એટલું બધું લીકેજ વાળું છે, એટલું બધું એને શું કહીએ કે ભૂલ વાળું છે. પછી ઉઠવા બેસવા, હરવા ફરવા, બાથરૂમ, ટોયલેટ, સ્નાન, એ બધી ક્રિયાઓ આપણી બહુ હિંસક છે. આજે એમાં એની રીત હોય છે, પણ એ જેમ જેમ જાગૃતિ વધે તેમ તેમ એ વ્યવહાર આપણને જોવા મળે. અને એ વ્યવહાર દાદા ભગવાન એ.એમ. પટેલનો આદર્શ વ્યવહાર હતો, કોઈ એમના પર આંગળી ચીંધી શકે નહીં. અને નિશ્ચયથી હું જ દાદા ભગવાન જેવો સિદ્ધાંતમાં છું, એટલે આ રીતે આખા આ પદનો લાભ લેવાનો છે કે દાદા ભગવાન વિના કશું જ ગમે નહીં. એટલે આ ધીમે ધીમે આજે આપણે આપણને એમ લાગે કે આપણે સામાન્ય રીતે બોલીએ છીએ, પણ ના, આમાં એક બહુ સરસ ચિંતન થાય છે. અને ચિંતનનું પરિણામ શું તો કે આપણી બધી બીજી બધી વિનાશી વસ્તુમાં જે કંઈ પણ આકર્ષણ, રાગ, પક્ષ છે તે બધો બંધ થઈ જાય. એટલે આ પદનો એવી રીતે લાભ લેવાનો છે. અને જબરજસ્ત એનો લાભ કેવી રીતે મળ્યો છે આપણને કે મોક્ષ ના થાય, કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એના માટે કીધું, જ્યાં મારું મસ્તક ઝુકી ગયું છે એટલે ત્યાં હું પોતાનું બુદ્ધિ ચલાવતો નથી, પોતાની મરજી ચલાવતો નથી, એમની આજ્ઞા એમની સમજણ પ્રમાણે જ જીવી જાઉં છું. એ રીતે આખું આપણે રહીએ છીએ એટલે જગત જ્યાં ઝૂકી ગયા, નાભી નિરાવરણ થઈ એટલે જ્ઞાન ખુલ્લું થયું. એ કૃપાથી જ બને, બીજી કોઈ રીતે બને નહીં. કેવળ પ્રગટ સુધી એટલે કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી શું છે, શંકિતી, એટલે આ શંકિત બળ અંદર જે જ્ઞાન મળવાથી ખુલ્લું થયેલું છે એ આપણને સતત માર્ગદર્શન કર્યા કરે છે. અને કેવળ પ્રગટ સુધી દશા અવર્ણી સ્વહી, એટલે સ્વ તરફ આપણી આખી વૃત્તિઓ જયા જ કરે છે, દિવસે દિવસે વર્ધમાન થયા જ કરે છે. બધા લોકો ધીમે ધીમે નિર્દોષ દેખાતા જાય છે અને બધામાં આપણે પોતાને જોતા થઈએ છીએ. એ રીતે આપણે પ્રેમ સ્વરૂપ થતા જઈએ છીએ. ગજબનું છે, એટલે આ પદને તો ખૂબ વાગોળવાનું છે. ઘણી વખત પેલું શું બોલે છે, મંગલાચરણ બોલે છે ને, પછી આ બે લાઈન હું લલકારી દઉં છું. ભગવાન વિના કહી તમે નહીં વિધિ, વિના કહી નહીં. આવું છે આપણા કવિરાજ દાદા સિમંદર સ્વામી પ્રભુ. આખી લિંક આપણને મળી છે, એનો લાભ લઈશું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દિગનભાઈ તમે પ્રકાશો, તમે તો દાદા જોડે ખૂબ રહ્યા છે, બધી જ પરિસ્થિતિમાં તમારી પોલ પણ તમે ખોલી છે દાદાની કૃપાથી. તો બોલો, અનમ્યુટ કરજો એમને. અનમ્યુટ, ઓકે અનમ્યુટ. આ બોલો. જય સચ્ચિદાનંદ. દાદા પ્રેમ સ્વરૂપ છે ને, એનો પ્રત્યક્ષ ઉદાહરણ હું છું. એનું કારણ કે દાદાએ જ્ઞાન આપ્યું, પછી થોડાક જ વખતમાં દાદાને જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે એ વખતે હોસ્પિટલમાં મને બ્રહ્મચર્ય વ્રત આપ્યું. અને દાદાનો પ્રેમ કેવો કે બ્રહ્મચર્ય વ્રત આપ્યું, આપ્ત પુત્ર તરીકે વિધિ કરી, બહુ આશીર્વાદ આપ્યા, ખૂબ અને ખૂબ પ્રગતિ કરાવડાવી. પછી લગ્નના ઉદય આવ્યા તોય દાદાનો લેશ માત્ર ભાવ, એક
પણ પરમાણુ બદલ્યો નથી. પ્રેમ એવો ને એવો રહ્યો. એવું નહીં કે આ પહેલા આપતો પુત્ર હતો ને હવે આ આપતો પુત્ર માંથી પેલું જાય છે તો એના પ્રત્યે એમ કે ઓછો ભાવ, એવું કશું એમ એટલો ને એવો ને એવો જ પ્રેમ મેં જોયો છે, ક્યાંય ફેર નથી પડ્યો. અરે એક ઉદાહરણ આપું કે મારા એન્ગેજમેન્ટ થઈ ગયા પછી હું વડોદરા ગયો હતો અને દાદાને નવડાવવાનો ટાઈમ આવ્યો, તો મેં નિયમ મુજબ એટલે એમ આ ટેવ મુજબ મેં મારું પેન્ટ ઊંચું કર્યું. એટલે એક આપતા પુત્ર એવું કહ્યું કે નહીં હવે તારો હવે તું આ ના આવી શકે નવડાવવામાં દાદાને, કારણ કે તું આપતા પુત્ર. તો દાદા એ અમે જ્યાં ઉભા હતા ત્યાંથી પછી એક ગેલેરી આવે ને પછી અંદર દાદા બેસી ગયા હતા, તોય દાદા એવું કહ્યું કે દિગંતને નવડાવવા આવવા દેજો. કારણ કે જ્યારે પેલા ભાઈએ મને એમ કહ્યું, આપતો પુત્ર એમ કહ્યું કે તમારો વાળો પતિ ગયો ત્યાર તો કાપે તો લોહી ના નીકળે, પણ એ જ સેકન્ડે દાદાએ અપ કરી દીધો એમ કે જે પ્રેમ જે જોયો છે ને એ તો અવર્ણનીય છે, આમ ક્યારેય ભૂલાયો નથી એમ. એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, કંઈક વર્ણન આપણને સાંભળવા મળશે. સાંભળતા ગદગદ થઈ જવાય. એ દાદાનો એક ટકો પણ જો આપણે પ્રેમ જરૂર થયા ને, ભયો ભયો આપણને લાગે પણ એટલી બધી પ્રી ઓક્યુપેશન છે આપણા, આપણને અસર કરે છે, એમાંથી નીકળવાનું છે આપણે. આપણો નિશ્ચય છે, વસ્તુ આખી જુદી છે, પણ આ ભૂમિકા આપણે જોઈએ તો આપણને થાય ઓહો શું દાદા ભગવાન, કોઈ અસર નહીં અને કોઈ અસર અને સામાનું મન બિલકુલ એવો ને બગડે એવો નહીં. પ્રેમ. કેટલું બધું જબરજસ્ત જબરજસ્ત. જય સચિદાનંદ, જય ખૂબ ખૂબ સચિદાનંદ. આભાર દિગંતભાઈ. આજના ખા દિવસના પ્રોગ્રામમાં આજે કિરણપુરી મુકામે ધજાનો પ્રોગ્રામ છે આજે ને કાલે.